नमस्कार विद्यार्थी मित्रों, हूँ ब्रिजेश पटेल, श्री गोपालानंद जी विद्या मंदिर आदोरी तरफथी सभी हार्दिक स्वागत करू छू। मित्रों, आप अगाउ धोरण सात गणितनी अंदर प्रकरण एक में पूर्णांक संख्याओ शीखी गया। आगे जुए दाखला नंबर आठ, नीचे आपेली किंमतों माटे ए अने बी माटे ए माइनस कंसमां माइनस बी बराबर ए वत्ता बी चकासो। तो आ एक रकम आपेली छे कि ए नी किंमत 21 अने बी नी किंमत 18। आपणे आ बंने किंमतो लई अने ચકાસવાનું છે કે બંને બાજુ આપણને જવાબ સરખો મળે છે। તો ચાલો જોઈએ, આ મેં લખી દીધું છે a માઈનસ કૌંસમાં માઈનસ b બરાબર a પ્લસ b। તો એની જગ્યાએ આપણે દરેકની કિંમત મૂકી દઈએ, તો એની જગ્યાએ 21 માઈનસ માઈનસ b ની જગ્યાએ 18 બરાબર એની જગ્યાએ 21 વત્તા 18। હવે આપણે આ કૌંસને છૂટા પાડી દઈએ, તો 21 ઓછા ઓછા એટલે વત્તા, તો વત્તા 18 બરાબર 21 વત્તા 18। હવે તમે જોઈ શકો છો કે બંને બાજુ સરખું જ આવે છે, એથી આપણે એનો જવાબ લખીએ, તો એનો જવાબ થશે 39 બરાબર 39। બંને બાજુ જવાબ સરખો જ આવે છે। એવું આપણે એક બીજી રકમ છે, એ બરાબર 118 બી બરાબર 125, એની માટે આપણે જોઈએ। તો એ માઇનસ માઇનસ બી બરાબર એ વત્તા બી, આ હું રકમ લખી નાખું છું, એમાં એનો કિંમત મૂકી દઉં, એની જગ્યાએ 118 માઇનસ બીની જગ્યાએ માઇનસ 125 બરાબર 118 વત્તા 125। હવે આ પણ એના જેવું અગાઉ આપણે હતું એમ જ કે ઓછા ઓછા વત્તા, તો 118 વત્તા 125 બરાબર 118 વત્તા 125। તો જોઈ શકો છો એના જેવું જ થશે કે બે બાજુ સરખું આવે છે, જેનો આપણે જવાબ મેળવીએ જાતે કરવી। હવે આપણે જોઈએ દાખલા નંબર 9, વાક્યને સાચું બનાવવા માટે ખાનાની અંદર ગ્રેટર ધેન લેસ ધેન અથવા બરાબર ચિહ્નનો ઉપયોગ કરો। આ તમે અગાઉના ધોરણમાં ભણ્યા જશો, ગ્રેટર ધેન લેસ ધેન અને બરાબર વિશે માહિતી હશે। તો હવે આપણે દાખલો જોઈએ, પેલો તો માઇનસ 8 વત્તા માઇનસ 4, તો હવે આ કૌંસ જ્યારે છૂટો પડે ત્યારે આપણને શું થઈ જશે, અહીંયા માઇનસ, એટલે એનો જવાબ આપણને આવો મળશે, માઇનસ 8 માઇનસ 4 બરાબર 8 ને 4 12 માઇનસ 12। એવી જ રીતે અહીંયા જોઈએ તો આ કૌંસ છૂટો પડે ત્યારે શું થઈ જશે, ઓછા ઓછા વત્તા, તો માઇનસ 8 વત્તા 4, તો એક સંખ્યા ઋણ બીજી સંખ્યા ધન, તો જવાબ મળે ઋણ। તો 8 માંથી 4 બાદ કરો તો જવાબ આવે 4, પણ મોટી સંખ્યા આગળ ચિહ્ન છે માઇનસ, તો હવે જવાબ આવ્યો આનો માઇનસ 12 અને આનો માઇનસ 4। તો બે માંથી મોટી સંખ્યા કઈ, તો આપણે જ્યારે સંખ્યા રેખાની ડાબી બાજુએ જતા હોઈએ તો જે સંખ્યા નાની હોય તે મોટી કહેવાય, તે જેથી કરીને આપણને જવાબ મળશે માઇનસ 4 કે જે મોટા છે, તો નિશાન હશે લેસ ધેન, એટલે કે આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે। હવે આપણે જોઈએ એવી રીતે બીજું, તો આની અંદર એક માઇનસ બીજા માઇનસ, તો આ બંનેનો સરવાળો 19 ને 3 22
પણ જવાબ આપણને મળે -22 ને વત્તા 7 તો હવે આપણે આમાં એક રૂમ અને એક ધન જેથી આપણે શું કરવું પડશે 5 બાકી તો જવાબ મળે 15 તો કેવા માઈનસ તો આ બાજુ જોઈ લઈએ આ ઓછા વત્તા તો થઈ જાય ઓછા -8 -9 એટલે 17 તો જવાબ મળે 15 -17 તો હવે એક ધન એક ઋણ સંખ્યા છે તો એનો જવાબ મળે ઋણ -2 એક બાજુ 15 બીજી બાજુ -2 જે -2 મોટા છે તો એની નિશાની કરી દો એવી રીતે આ ત્રણ દાખલા તમે જાતે પ્રયત્ન કરી શકો છો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1 કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો એટલે કે એવી પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે બે જોડીમાં લખવાની છે પહેલો સરવાળો કે જેનો સરવાળો -3 જવાબ આવે એટલે કે હું અહીંયા કરી નાખું છું પણ જવાબ કેટલો લાવવાનો છે -3 સરવાળો કરવાનો છે પણ જવાબ આવવો જોઈએ -3 તમે કોઈ પણ સંખ્યા અહીંયા લઈ શકો તો હું લઉં છું -1 હવે -3 લાવવાનું છે તો અહીંયા મૂકીશ -2 તો -1 -2 એનો જવાબ કેટલો મળે -3 આવું તમે બીજું કોઈ ઉદાહરણ પણ લઈ શકો હવે એવું એવું જોઈએ કે તફાવત -5 હોય તફાવત એટલે 12 કે જેનો જવાબ કેટલો આવે -5 કે જવાબ -5 આવવો જોઈએ તો આપણે એવો તફાવત લઈએ તો હું એવી સંખ્યા લઈશ અહીંયા 5 લઉં છું અને બીજી અહીંયા લઉં છું 10 થઈ ગયું 5 10 આ રૂમ થઈ જશે એટલે 5માંથી 10માંથી 5 જાય એટલે જવાબ -5 એવું ને એવું જ પાછું તફાવત 2 હોય તો બરાબર 2 કે હવે જવાબ 2 મળવો જોઈએ તો એની અંદર આપણે લખીએ કોઈ સંખ્યા લખું કે 3 અને 11 તો અહીંયા આવશે 3 -3 અને અહીંયા -1 તો જે કરું તો એનો જવાબ જોઈએ -3 -+ આપણને જવાબ મળે 2 પણ કેવા માઇનસ ત્યારે આપણે જવાબ કેવો લાવવાનો એકલો ધન તો આ સંખ્યા આપણી ચાલે નહીં તો એને લૂછી નાખીએ તો એની અંદર આપણે હવે મૂકીએ આ સંખ્યાને બનાવી નાખું 3 અને આને 1 સોરી -3 તો હવે જોઈ લો 1 -1 -1 વત્તા 3 બરાબર 2 જેનો જવાબ મળી ગયો હવે સરવાળો 0 હોય તો એક સંખ્યા લઈ લેવી ધન અને બીજી સંખ્યા ઋણ તો 4 -4 તો જવાબ 0 મળી શકે છે એવું આપણે બીજા દાખલા જોઈએ હવે જોઈએ દાખલા નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો એક સરવાળો -7 હોય એટલે કે વત્તાનું નિશાન મૂકી અને જવાબ લાવવાનો છે -7 તો પહેલી સંખ્યાને આપણે ઋણ બનાવી કાં તો બીજી સંખ્યાને ઋણ મૂકી એક ધન મૂકીએ અને બીજી ઋણ મૂકીએ જેથી આપણને જવાબ મળે તો હું પેલા મૂકીશ અહીંયા 3 તો મેં મૂક્યા 10 તો અહીંયા એક સંખ્યા લઈશ ઋણ તો થઈ ગયા 3 -10 બરાબર -7 એવું જ તફાવત -10 એ તફાવત જેનો -10 મળે તો હવે એવી સંખ્યા હું આના જેવ જ મારે અહીંયા 3 જ મૂકવા છે
तो बीजी संख्या रही सिंबल अहीं ते के बने ऋण बने धन संख्या लई लो तो 3 माइनस ते के 3 माइनस ते बराबर जवाब मले माइनस 10 3 માં 13 માંથી 3 બાદ કરો તો હવે ત્રીજી જોઈએ સરવાળો શું મળે તો એક સંખ્યા ધન બીજી સંખ્યા ઋણ તેથી આપણને 2 માઈનસ 2 બરાબર 0 જવાબ મળી શકશે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 1 જોયો સ્વાધ્યાય 1.2 તમે એના જેવો જેવો દાખલા નંબર 2 છે જાતે પ્રયત્ન કરી શકો છો હવે જોઈએ દાખલા નંબર 3 ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી 1 ના ગુણ એટલે કે એ થી હું અહીંયા લખીશ કે એ માટે ઇન એ ના ગુણ કે -40 વત્તા 10 વત્તા 0 આ ટીમ એ ના ગુણ છે એવી જ રીતે ટીમ બી ના ગુણ ટીમ બી ના ગુણ 10 વત્તા 0 વત્તા -4 આ બંને ટીમોના ગુણ છે કઈ ટીમના ગુણ વધુ છે એના માટે આપણે પ્રયત્ન કરીએ તો -40 વત્તા 10 માઇનસ 10 વત્તા 0 એટલે જવાબ 10 તો 40 માંથી 10 બાદ કરવાના થાય એક સંખ્યા ઋણ બીજી ધન તો જવાબ મળે -30 એવી જ રીતે બી ગુણના પણ ચેક કરી નાખીએ તો 10 માઇનસ 40 કારણ કે 10 વત્તા 0 એટલે 10 ને વત્તા ઓછા ઓછા એટલે 40 તો આમાં પણ જવાબ મળે -30 તો જોઈ શકીએ છીએ કે બંનેના ગુણ આપણને સરખા મળે છે તો એના પછી એને પૂછ્યું શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ એટલે કે એવું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને આપણે પહેલા રાખી કે પછી કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો એનો જવાબ મળે હા આપણે એને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો જેથી જવાબ આપણને સરખા જ મળે છે હવે આપણે જોઈએ દાખલા નંબર 4 નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા તો એટલે કે અહીંયા મેં 5 વિધાનો લખ્યા છે તેમાં તમારે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં યોગ્ય વસ્તુ મૂકી એને પૂર્ણ કરવાનું છે પરંતુ એના જવાબમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં તો પેલું છે -5 વત્તા -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા તો અહીંયા શું આવે તો સીધી સરળ છે કે આ બાજુ 2 સંખ્યા છે આ બાજુ 1 આપી છે આમાં -5 છે આ -8 છે અહીંયા વત્તા નું સાત તો અહીંયા વત્તા છે આ -8 તો -8 તો અહીંયા આપણે સીધું મૂકી શકીએ કે -5 જવાબ આવે તો એના જવાબમાં કોઈ ફરક ન પડે હવે એવું બીજું છે -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53 તો એવી સંખ્યાને શું મૂકીએ કે જેનો જવાબમાં ફરક પડે નહીં તો આપણે બધા જાણીએ છીએ જવાબ એના એ લાગુ હોય તો સરવાળા અને બાદબાકી માટે તેની તટસ્થ સંખ્યા 0 છે તો 0 મૂકીશું તો એના જવાબમાં કોઈ ફરક પડશે નહીં પણ હવે બીજી કોઈ સંખ્યા મૂકી દેશો તો જવાબ વધી જશે એના જેવું છે 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0 તો હવે જવાબ 0 લાવવાનો છે તો જ્યારે જવાબ 0 લાવવો હોય ત્યારે કોઈ પણ સંખ્યાને તમે વિરોધી સંખ્યા મૂકી શકો છો એટલે કે આ 17 અહીંયા ધન છે તો હું અહીંયા પ્લસ છે અહીંયા કેવા મૂકીશ તો આપણે અહીંયા ઋણ 17 મૂકી નાખીએ તો પ્લસ અને માઇનસ એટલે જવાબ 0 એવી રીતે તમે આ બે સંખ્યાઓ નોંધી લો જેના તમારે જવાબ મૂકવાના છે